નમસ્તે એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી વિવિધ સોસાયટીઓના રહીશો દ્વારા તાજેતરમાં પાટણ નગરપાલિકાના સત્તાધીશોને દર ચોમાસાએ આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ સહિતની સમસ્યાઓ બાબતે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી સમસ્યાઓનું નિરાકરણ લાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતના પગલે આજ રોજ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના એન્જિનિયર સહિતના સ્ટાફે ટેલિફોન એક્સચેન્જ વિસ્તારની વિવિધ સોસાયટીઓની જાત તપાસ હાથ ધરી વરસાદી પાણીના નિકાલ અર્થેની રહીશો સાથે સમીક્ષા કરી હતી। તો વરસાદી પાણીના નિકાલ અર્થે પાલિકા દ્વારા આ વિસ્તારમાં દર ચોમાસામાં સર્જાતી વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના નિરાકરણ અર્થેની કામગીરી માટે પાલિકા દ્વારા ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું। ચીફ ઓફિસરે હાલની કોરોના વાયરસની સંક્રમણને ધ્યાનમાં રાખી ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં ફાળવેલી શાકભાજીની લારીઓની જગ્યાઓ ઉપર જ શાકભાજીના વેપારીઓને પોતાની લારીઓ ઊભી રાખવા પર કડક સૂચના આપવામાં આવી। સાથે સાથે આ વિસ્તારમાં સર્જાતી રખડતા ઢોરોની સમસ્યાને લઈને પણ તેઓએ પાલિકા દ્વારા યોગ્ય કરવાની ખાતરી રહીશોને આપી હતી। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની મુલાકાત દરમિયાન ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં આવેલી મિનળ પાર્ક સોસાયટી, બ્રહ્મ પાર્ક સોસાયટી, શિવગંગા, સૂર્યમ સોસાયટી, કર્મભૂમિ સોસાયટી, ત્રિભુવન પાર્ક, શીશ બંગલોજ, યશ બંગલોજ, ઉત્સવનગર, રાધે બંગલોજ સહિતની સોસાયટી વિસ્તારના રહીશોએ ઉપસ્થિત રહી આ વિસ્તારમાં દર ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિરાકરણ સહિતની આ વિસ્તારની તમામ સમસ્યાઓની ઉગ્ર રજૂઆત કરી હતી। અહેવાલ ભવેશ પ્રજાપતિ, પાટણ।